बनासकांठा जिल्लामां पण आजथी सरकारे टेकाना भावे मगफळीनी खरीदी शुरू करी दीधी छे। कोरोना महामारीना कारणे जिल्लामां 14 केन्द्र पर रोजना 10 खेडूतो प्रमाणे मगफळी खरीदी करवामां आवशे। जो कि आ वखते टेकाना भाव अने ओपन मार्केटमां भावमां खास तफावत न होवाने कारणे खेडूतो टेकाना भावे मगफळी वेचवामां ओछो रस दर्शावी रह्या छे। सरकारे आजथी गुजरातमां टेकाना भावे मગફળી खरीदी केन्द्र शुरू करी दीधा छे। बनासकांठा जिल्लामां पण आ वखते 20 दिवस दरमियान 29,810 खेडूतोએ ઓનલાઈન રજીસ્ટર કર્યું હતું, જેમાં સૌથી ઓછું રજીસ્ટ્રેશન સુઈગામ તાલુકામાં થયું હતું। સુઈગામ તાલુકામાં માત્ર 70 ખેડૂતોએ જ મગફળીને ટેકાના ભાવે વેચવા માટે નોંધણી કરાવી હતી, જેમાં આજે જિલ્લામાં કુલ 14 કેન્દ્ર પર મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે। કોરોના મહામારીને કારણે દરેક કેન્દ્ર પર ટેમ્પરેચર ગન, માસ્ક, સેનિટાઈઝર સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે, તેમજ રોજના મર્યાદિત ખેડૂતોને મગફળી ખરીદવામાં આવી રહી છે। આજે શરૂઆત કરી છે, પહેલો દિવસ છે 26 ઓક્ટોબર, અને શરૂઆતમાં 10 એસએમએસ છોડેલા હતા, પણ એમાંથી હું શરૂઆતમાં પહેલો નંબરમાં હું આવ્યો છું। ખુલ્લા ભાવનો ફેર ખાલી 50 રૂપિયાનું છે, પણ આપણે નોંધાવેલી છે એટલે એક વખત પ્રયોગ કરી જોઈએ। મારી પાસે 350 બોરી મગફળી છે, એમાંથી મેં 125 બોરી જેવું કંઈ 2 લોટ વેચી દઈએ, અને પછી આપણે બાકીનો લોટ પછી વેચીશું। બજાર સુધરવાની શક્યતા છે જ, એના હિસાબે લોકો આવતા નથી। આ પ્રથમ દિવસે છે, હું એકલો જ આવેલો છું હાલની તબક્કે, પણ એસએમએસ તો 10ને છોડેલા છે, પણ 10માંથી એકલો હું જ આવ્યો છું। 8 વાગે બોલાયા હતા, 8 વાગે મેં હાજર થઈ ગયા। હવે શરૂઆત એ સેમ્પલ લેવાની શરૂઆત કરી છે એમને, અને સેમ્પલ લઈને અમારી સેમ્પલ પાસ થઈ જાય તો પછી બાકીનું બધું અમે બીજો લોટ લઈને પણ આવી જઈએ। સરકારે આ વર્ષે મગફળીના ટેકાના ભાવ 1,055 રૂપિયા નક્કી કર્યા છે, જ્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે મગફળી 950 થી 1,000 રૂપિયે ખુલ્લા બજારમાં વેચાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને ભાવમાં કંઈ ખાસ તફાવત ન મળતા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવામાં ઓછો રસ દર્શાવી રહ્યા છે। ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં જેટલા ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેના કરતાં આ વખતે અડધા જ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેથી આ વખતે મગફળી ખરીદી કેન્દ્ર પર ખેડૂતોનો ઘસારો ઓછો રહેશે અને સરકારી બાબુઓ ખેડૂતો સાથેની માથાકૂટમાંથી બચશે। તો હાલ મગફળી કેન્દ્ર પર મગફળીની શરૂઆત થઈ ગઈ છે, આજે 10 SMA છોડવામાં આવ્યા છે, અને બનાસકાંઠા જિલ્લામાં 14 ખરીદ કેન્દ્રો છે, જેમાં ડીસામાં ખરીદ કેન્દ્ર પર રજીસ્ટ્રેશન 3,687 થયેલ છે, જેમાં આજે 10 SMA છોડવામાં આવ્યા છે। દરરોજના ખેડૂતોને મેક્સિમમ 30 ખેડૂતની લિમિટ આપવામાં આવેલ છે। હાલમાં 10માંથી 1 ખેડૂત હાજર છે, અને આજે બજાર ભાવ હાલમાં વધારે છે, એના કારણે ખેડૂતોની ભીડ ઓછી છે, અને અત્યારે કોવિડ મહામારીના કારણે દરેકને સ્ટાફની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, સેનિટાઇઝેશન, માસ્ક, ગન મશીન દરેકની વ્યવસ્થા પૂરતી કરવામાં આવેલ છે। તો ગઈ સાલની નોંધણી પ્રમાણે ગઈ સાલે 5,400 જે સમથિંગ નોંધણી થઈ હતી, જ્યારે ચાલુ વર્ષમાં 3,787 નોંધણી થઈ છે, એટલે ગત વર્ષની સરખામણીએ આ ચાલુ વર્ષમાં ખરીદની નોંધણી બહુ ઓછી થઈ છે।